गबरडा તાલુકાના અંતરિયાળ એવા સિરદા ગામના બરડા ફળિયામાં ઉનાળાના દિવસોમાં પાણીની સમસ્યા ઊભી થતા લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે અને પાણીની વિકટ સમસ્યા ઊભી થતા બરડા ફળિયાના લોકો જાતે કૂવો ખોદીને પાણી મેળવવા મજબૂર બન્યા છે। ગુજરાતનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સરેરાશ 115 ઇંચથી વધુ વરસાદ પડવા છતાં પણ પાણી સંગ્રહ માટેની કોઈ યોજના નહીં હોવાને કારણે ઉનાળાના દિવસોમાં પાણીની વિકટ સમસ્યા ઊભી થાય છે। કપરાડા તાલુકાના સિરદા ગામમાં બરડા ફળિયામાં ઊભી થયેલી પાણીની સમસ્યાના કારણે ગ્રામજનો રાત દિવસ એક અઠવાડિયા સુધી પથ્થરો તોડીને કૂવો બનાવવા માટે મજબૂર બન્યા છે। संदीप खालिया साहब, अमारे पानी की घनी तकलीफ है। सरकार द्वारा हजू कहीं अमरुन नहीं कूवा एटना लीधे अमार घरे घरे 500 रुपया काढ़ी ने तो भी अमार मेहनत कर बनाव पड़ो ने घरे घर बाणस बधा लाने अँ काम कर दिवस रात काम कर अमार अठवाडियु जटल आम थी गय। सरकार द्वारा कहीं कूवो मे तो सारूँ साहब, ए अमार कूवा जरूर से। જગદીશ સોમાખાલી, અમારે કપરાડા સિલદા અને બરડા ફળિયામાં પાણીની ખૂબ સમસ્યા છે। અમે વારંવાર સરકારને અમે માંગ કરી પરંતુ કોઈ પાણી આપ્યું નથી, તો અમે સ્વખર્ચે અમે આ ફળિયાને દૂર પાણી છે પરંતુ અમને ડોંગર પહાડથી દૂરથી લાવવા પડે, તો અમે અમારી ફળિયાની બેઠક બેઠી અને અમને અમે વાતચીત કરી અને 500 દરેક કુટુંબે 500 રૂપિયા કાઢ્યા અને અમે અહીંયા કૂવો ખોદ્યો અને કૂવો ખોદ્યો પરંતુ વરસાદ વરસે ત્યાં સુધી પાણી પહોંચે કે નહીં તો અને કદાચ એ પહોંચે કે નહીં વરસાદ વરસે ત્યાં સુધી અને આવતા વર્ષે હજુ એ જ ટાઈમ અમને આ પૂરાઈ જાય, આ કૂવો પૂરાઈ જાય તો અમને હજુ 500 કે જે ખર્ચો થાય તે અમે પૈસા હજુ કુટુંબ અમે કાઢીને પૈસા કાઢીને અમે એ ખોદીએ છીએ। આખા કપરાડા વિસ્તારની વાત કરવા જઈએ તો સુથારપાડા છે, માલઘર છે, અસ્ટોલ, કાસ્ટુનિયા જેવા ગામોમાં એટલી તકલીફ છે કે લોકોને માત્ર ને માત્ર એક ડેગડું માટે લોકોને 2-3 કિલોમીટર સુધી પાણી લેવા જવું પડે છે। બોરની વાત કરવા જઈએ તો બોર ઉતાર્યા છે પરંતુ પાણીનું સ્તર નીચું જવાથી લોકોને પાણી મળતું નથી। લોકોને કોતરમાં જઈને પહાડોમાં પથ્થરો ખોદીને પાણી શોધવું પડે છે, એટલે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે લોકોને પાણીની સમસ્યા દૂર થાય એવી કામગીરી કરો પરંતુ સરકાર કોઈ ધ્યાન આપતું નથી અને વર્ષોથી જે લોકોની પરિસ્થિતિ છે પાણીની સમસ્યા દૂર થતી નથી। લોકોની માંગ એ જ છે કે સમસ્યા છે એના પર ધ્યાન આપે સરકાર અને લોકોને પાણીની સુવિધા કરી આપે। હા, એ હમણાં પ્રગતિમાં જ છે અને એની કામગીરી ચાલુ જ છે, એટલે ઝડપથી લોકોને એનો પણ લાભ મળવાનો। વખતે જ્યાં પણ તકલીફ પડે છે પાણી ત્યાં અમે દર વર્ષે આ ટેન્કર મારફત પાણી પૂરું પાડીએ છીએ અને જ્યાં પણ અત્યારે પણ હાલમાં જ્યાં લાગશે કે જ્યાંથી પાણીની તકલીફ પડશે ત્યાં પણ ટેન્કર મારફત તાત્કાલિક આપણે પાણી પહોંચાડવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે। તાત્કાલિક ત્યાંની મુલાકાત લઈ ત્યાં જ્યાં પણ જરૂરિયાત હોય તો જ્યાં પાણીનો સ્ત્રોત ઉપલબ્ધ થયો છે તો એને વિસ્તૃત કરી જો કૂવો જે છે એને ઊંડો કરી અને લોકો ઉપયોગી વધારે થાય, વધારે લોકોને એનો ફાયદો મળે તે માટે અમે તાત્કાલિક યોજનાનું અમલીકરણ